નેક્સ્ટ એના જેવા જ કન્સેપ્ટની વાત કરીએ તો એક છે કેપ્લરના નિયમો. બરાબર, આપણને બધાને ખબર છે એનસીઆરટીમાં જે ફર્સ્ટ ટોપિક છે કેપ્લરના નિયમોથી શરૂઆત થાય છે. બરાબર, તો કેપ્લરના ગતિના જે નિયમો છે, ખાસ કરીને ગ્રહોની ગતિના નિયમો છે, પણ જનરલી આ સેટેલાઇટ માટે પણ લાગુ પડે છે. કારણ કે ગ્રહોની ગતિ, કોઈ બીજા સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ થાય છે એ, અને સેટેલાઇટની ગતિ કોઈ ગ્રહની આસપાસ થાય એ, બંનેમાં જે ફંડામેન્ટલ નિયમ છે ગુરુત્વાકર્ષણનો નિયમ જ છે. તો કેપ્લરના નિયમો આપણે ગ્રહ સેટેલાઇટની ગતિ માટે પણ લાગુ પાડી શકીએ. તો ટોટલ કેટલા નિયમ છે? ત્રણ નિયમ છે. બરાબર, ખ્યાલ છે કોઈને કયા કયા નિયમ છે? કેસે કોઈ કક્ષાનો નિયમ. પહેલો નિયમ કયો છે કેપ્લરની ગતિનો? કક્ષાનો નિયમ. કક્ષાનો નિયમ છે. આ નિયમ શું કહે છે? આ નિયમ શું કહે છે? કક્ષા રંભવિષુતીય ગતિ કરે. હા, દીર્ઘવૃત્તીય કક્ષા છે. બરાબર, કે ગ્રહ એવી કક્ષામાં ગતિ કરશે, બરાબર, કે જેની કક્ષા કેવી થશે? દીર્ઘવૃત્તીય થશે. અને દીર્ઘવૃત્તીય જે કક્ષા છે એના કોઈ એક ફોકસ પર સૂર્ય છે. બરાબર, જો સૂર્ય અને ગ્રહની જ વાત કરીએ તો એના કોઈ એક ફોકસ પર સન છે, અને જે ગ્રહ છે એ ગ્રહ જે ગતિ કરશે એક આ દીર્ઘવૃત્તીય માર્ગ પકડશે. બરાબર, તો પહેલો નિયમ એવું કહે છે કે કોઈ પણ ગ્રહ સૂર્યની આસપાસ ગતિ કરે તો એવી દીર્ઘવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે કે જેના કોઈ એક ફોકસ પર કોણ આવે? સૂર્ય આવે. બરાબર, બીજો નિયમ કયો છે? ક્ષેત્રફળનો નિયમ. યસ, ક્ષેત્રફળનો નિયમ છે. આ નિયમ શું કહે છે કે પર યુનિટ ટાઈમ જે ગ્રહ અને સૂર્યને જોડતો જે સ્થાન સદિશ છે, પર યુનિટ ટાઈમ જેટલો એરિયા સ્વીપ કરશે એ સેમ રહે છે. બરાબર, આ જ ઉદાહરણથી આપણે સમજીએ કે સપોઝ આ રીતના એક એલિપ્સ છે, અને આ છે એની મેજર એક્સિસ, આ છે એની માઇનર એક્સિસ. બરાબર, અને આ જે પોઈન્ટ છે અહીંયા ફોકલ પોઈન્ટ પર સન છે, અને જે ગ્રહ છે અહીંયા છે ગતિ કરે છે. બરાબર, તો સપોઝ આ ગ્રહ અહીંયા ટી ટાઈમ પર છે અને થોડાક સમય બાદ અહીંયા આવી જશે તો ટી પ્લસ ડી ટી ટાઈમ થઈ જશે. તો સન અને આ પ્લેનેટને જોડતો જે સ્થાન સદિશ છે એ કંઈક આટલું ક્ષેત્રફળ ઘેરશે. બરાબર, અને જો એટલા જ સમયમાં આ ગ્રહ સપોઝ અહીંયાથી લઈને અહીંયા સુધી આવતો હોય, અહીંયા ટી સમય છે અને ટી પ્લસ ડી ટી સમય છે, તો આ બિંદુએ સ્થાન સદિશ પહેલા અહીંયા હતો અને પછી અહીંયા આવી ગયો, તો હવે આટલું ક્ષેત્રફળ ઘેરાશે. તો પર યુનિટ ટાઈમ જે આ બંને ક્ષેત્રફળ આવશે, સપોઝ આ એ વન છે અને આ એ ટુ છે, આપણે કહી શકીએ કે એ વન અને એ ટુ બંને સેમ હશે. હવે ઓબ્વિયસ છે કે જયારે ગ્રહ અહીંયા ગતિ કરતો હશે, દૂર છે, તો અહીંયા જે વેગ છે આ વેગ ઓછો હશે, અને જ્યારે નજીક આવશે ત્યારે વેગ વધારે હશે, જે હમણાં આપણે કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પરથી કહી શકીએ છીએ. બરાબર, તો જેમ જેમ ગ્રહ દૂર જશે એમ એમ એના વેગમાં ઘટાડો થશે, અને જેમ એમ એ નજીક આવશે સનની એમ એમ એના વેગમાં વધારો થશે. બરાબર, તો અહીંયા વેગ વી વન છે અને અહીંયા વેગ વી ટુ છે. તો બંને સ્થાન સદી બંને કેસમાં જે સ્થાન સદિશ વડે ક્ષેત્રફળ ઘેરાય છે, બંને ક્ષેત્રફળ કેવું આવશે? સેમ આવશે. તો અહીંયા આપણે એક સૂત્ર છે જેને આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ ડીએ બાય ડીટી થી. મતલબ ક્ષેત્રફળના ફેરફારનો જે દર છે ડીએ બાય ડીટી, બરાબર, એનું સૂત્ર છે એલ બાય ટુ એમ, જ્યાં એલ છે કોણીય વેગમાં, બરાબર, અને એમ છે દર. બરાબર, અને આને જ આપણે લખી શકીએ કે પાઈ એ બી અપોન કેપિટલ ટી. પાઈ એ બી અપોન કેપિટલ ટી, પાઈ એ બી શું થશે? આ જે ઇલિપ્સ છે એનું ટોટલ ક્ષેત્રફળ થશે, અને કેપિટલ ટી શું છે? આવર્તકાળ છે. તો આવર્ત એકમ આવર્તકાળ દીઠ જે ટોટલ ક્ષેત્રફળ છે એ થશે પાઈ એ બી બાય ટી, અને એક્ઝેક્ટ ડીએ બાય ડીટી બરાબર આવશે. બરાબર, આની તારવણી પર આપણે જતા નથી, મેઇન આપણે સૂત્ર યાદ રાખવાનું છે. ડીએ બાય ડીટી એટલે શું થાય? રેટ ઓફ ચેન્જ ઓફ એરિયા, ક્ષેત્રફળના ફેરફારનો થતો દર પર યુનિટ ટાઈમ. બરાબર, એ છે એલ બાય ટુ એમ, એલ છે કોણીય વેગમાન અને એમ છે દર. બરાબર, આ છે ક્ષેત્રફળનો બીજો નિયમ. પર યુનિટ ટાઈમ ગ્રહ વડે એવું નહીં કહી શકાય, ગ્રહ વડે તો નહીં, સન અને ગ્રહને જે જોડતો સ્થાન સદિશ છે એના વડે પર યુનિટ ટાઈમ જે ક્ષેત્રફળ ઘેરાય છે કેવું રહે છે? અચળ રહે છે. બરાબર, અને ત્રીજો નિયમ કયો છે? આવર્તકાળનો નિયમ. બરાબર, આવર્તકાળનો નિયમ શું કહે છે? કે જે કંઈ પણ ગ્રહ પરિભ્રમણ કરે છે એનો આવર્તકાળનો વર્ગ કોના સંભ્રમણમાં છે? આ જે સેમી મેજર એક્સિસ છે ને એ આના ક્યુબના સંભ્રમણમાં છે. ટી સ્ક્વેર પ્રોપોર્શનલ ટુ એ ક્યુબ. બરાબર, અને જો અહીંયા આપણે આવર્તકાળ જોઈએ તો આને આપણે સિમ્પલી લખી શકીએ ટી પ્રોપોર્શનલ ટુ એ રેસ ટુ થ્રી બાય ટુ. સિમ્પલ એકદમ.
ત્રણ નિયમ ખાસ આપણે યાદ રાખવાના છે. ત્રીજા નિયમ પર તો ઘણીવાર સવાલો આવે છે ને, એકદમ બેઝિક એકદમ નોર્મલ સવાલ હોય છે, ખાલી તમને આ રિલેશન યાદ હોવો જોઈએ બરાબર. ખાલી તમારે ગુણોત્તર લેવાનો હોય છે અને જે કઈ પણ પૂછેલું હોય છે આન્સર મળી જાય બરાબર. તો કેપ્લરના ગતિના ત્રણ નિયમ છે, જો કે આ સેટેલાઇટ માટે પણ ઇક્વલ આપણે લાગુ પાડી શકીએ છીએ બરાબર. અને ત્રણે ત્રણ જે કેસ જે છે, ત્રણે ત્રણ કેસમાં આપણે જે કક્ષા લીધી છે દીર્ઘવૃત્તીય કક્ષા છે, ઇલિપ્સ કક્ષા છે બરાબર. તો ત્રણે ત્રણ કેસ ઇલિપ્સ સાથે સંકળાયેલા છે, ખાસ યાદ રાખજો. ક્લિયર આમાં?